નમસ્કાર, હું છું મમતા. સીએન ટોપ 50માં વાત કરીએ તો નાણાં પ્રધાન અરુણ જેટલી 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે. જીએસટીના અમલની અસરોમાંથી ધીમી ગતિએ બહાર આવેલા ઉદ્યોગો, સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ખેડૂતો સરકાર પાસે બજેટમાં ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા છે. સોમનાથના કોડીનારમાં મગફળી ખરીદનારા કેન્દ્રો બંધ થવાની બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂતો રજૂઆત કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા અને તંત્ર પર અને સસ્તા અનાજની દુકાનો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. હાટીના તાલુકાના બોડી ગામના એક ખેડૂત 5 વર્ષથી કડવા તુમડાની ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી સારી આવક મેળવે છે, સાથે જ ચકલી બચાવ અભિયાનને પણ પ્રોત્સાહન મળે છે. જિલ્લાના ડોળીના પટ રહેણાંક વિસ્તારમાં બાળક દ્વારા રમત રમતમાં ગહરમાં પડેલ કપાસમાં બાકસની દિવાસળી ચાંપી દેતા આગ ભભૂકી ઉઠી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કમાળી ગામે દવાખાનું ચલાવતા ડોક્ટર પરણીત યુવતીને એનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બીભત્સ વિડીયો અને ફોટા પાડી યુવતીને વારંવાર બ્લેકમેલ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં ઝરિયા મહાદેવ પાસે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ. મેનેજમેન્ટને પ્રજાની દૂધની જરૂરિયાતને ધ્યાન કેન્દ્રિત કરી પશુપાલકો વૈજ્ઞાનિક પશુપાલનનો ધંધો અપનાવી રોજગારી અને આર્થિક સદ્ધરતાની મિસાલ બની રહે તે માટે સુમૂલ પ્રગતિશીલ પશુપાલક વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો. પહેલે યુવાન દ્વારા કેફી દ્રવ્ય પી આત્મહત્યા કરવામાં આવી હતી. આ યુવાનના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં યુવાને આપઘાત નહોતો કર્યો પરંતુ તેને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘણા સમયથી ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે CN24 ન્યૂઝની મદદથી સ્થાનિક લોકોએ તંત્ર પાસે જલ્દીથી ગંદકી અને ગટર સમસ્યા દૂર કરવાની માંગ કરી. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે થતી માછીમાર પર રોક લગાવવા આદેશો કરવામાં આવતા એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું. મોડાસા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોડાસા 4 રસ્તા પર RTO, મોડાસા પોલીસ અને પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા. અરવલ્લીના ધનસુરા તાલુકાના મગનપુરા ખાતે ફિઝિકલ હેન્ડીકેપ મંડળ દ્વારા દિવ્યાંગ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક દિવ્યાંગ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સોસાયટીના 2 મકાનોમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી. તિજોરીના કબાટ તોડીને 1 લાખ રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી. બજેટ સત્રના પ્રારંભમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની સરકારના કાર્યોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને મજબૂત કરવાનું કામ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર દુર્ઘટનામાં મુસાફરોથી ભરેલ બસ નદીમાં ખાબકી જતા તેમાં 11 મુસાફરોનું મોત થયું છે. ત્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. તુર્કી સેનાએ સીરિયાના આફરીન નજીક આવેલા માઉન્ટ બરસાયા પર આતંકવાદીઓનો ખાતમો કરવા માટે હુમલો કર્યો હતો. આ હુમલામાં 70 બાળકો સહિત 51 સ્થાનિક લોકોના મોત થયા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકીઓએ કાબુલની મિલિટરી યુનિવર્સિટીને નિશાન બનાવી હુમલો કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને 3 હુમલાખોરોને ઠાર કર્યા. બીજાપુર નગરપાલિકાની 2018ની નવા સીમાંકન બાદ ચૂંટણીની જાહેરાત બાદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે કોંગ્રેસ ભાજપના દ્વારા ઉમેદવારી માટે કવાયત હાથ ધરાઈ. સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાલિકાના ચીફ સભ્યોની ગેરફરજોને લઈને સભ્યોમાં રોષ ફેલાયો. અમદાવાદના બગોદરા પાસે પ્લોટના નામે આશરે 200 જેટલા ગ્રાહકો પાસેથી ₹14 લાખની પ્રોપર્ટી પડાવવાના આક્ષેપ કૌશલ શાહ પર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી 17 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે છોટાઉદેપુર વોર્ડ 6ના રહીશો મુખ્ય સમસ્યા રસ્તા, સફાઈ અને પાણીની સમસ્યાથી પરેશાન છે. આજના યુગમાં પણ પશુપાલનનો વ્યવસાય કરી પણ ખેડૂત સરકારી નોકરી કરતા પણ વધુ કમાણી કરી રહ્યો છે, જેનો દાખલો તાજેતરમાં ભાભર તાલુકાના ઉજનવાડા ગામે જોવા મળ્યો છે. હળવદ મહર્ષિ ગુરુકુળના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો, જેમાં આગામી 13મી માર્ચે યોજાનાર મોક ડ્રિલનું અનોખું આયોજન કરવામાં આવ્યું. ગામ શહેરમાં આવેલી રામકૃષ્ણ સોસાયટી, ગાયત્રી સોસાયટી અને ઓડાના રહીશો રસ્તા અને ગટરોની સમસ્યાથી ત્રાસી ગયા. વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ, જેમાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ સર્જાયો.
સુરત ગ્રામે એસઓજીએ કામરેજના રત્નપુરી કોમ્પ્લેક્સ નજીકથી પિસ્તોલ તેમજ દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની મુકામે અંદાજે 2.25 કરોડના ખર્ચે વીર ભગતસિંહ ગ્રીન પ્રાથમિક શાળાના નવીન મકાનને ખુલ્લું મૂક્યું. ગુજરાતમાં વર્ષોથી વસતા મિથિલાંચલ પ્રદેશના વાસીઓના સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાયો હતો. ચૌદપુર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા સપ્તાહની ઉજવણીનું ઉદઘાટન કરવામાં આવ્યું. દહેગામ તાલુકામાં હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલની ચોકડી ઉપર બંપ નહીં હોવાથી નિર્દોષ મુસાફરો છેલ્લા 2 માસમાં 2 વ્યક્તિના મોત અને 16 વ્યક્તિઓ અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે ગવાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને કોઈ અજાણી વ્યક્તિએ તેમના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવી તેમજ મુકેશકુમારના મિત્રો પાસે પેટીએમથી નાણાં ટ્રાન્સફરની માંગ કરી હતી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી થઈ ત્યારે વાઇસ ચેરમેન પદે જેઠા ભરવાડ યથાવત રહ્યા. પંચમહાલ જિલ્લાના પૂર્વ વિભાગમાં પાણીની સમસ્યા હલ થવાનું નામ જ નથી લેતી. તંત્રની બેદરકારીને લીધે પ્રજાને પાણી હોવા છતાં તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતેથી માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ભરૂચના ધારાસભ્યના હસ્તે શરૂઆત કરવામાં આવી છે. કડાણા તાલુકાના સરસડી ગામે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો અને યુવતીની હત્યા પ્રેમીએ કરી હોવાનું બહાર આવતા મહીસાગર પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી પાડ્યો છે. બારડોલી નગરપાલિકા દ્વારા નગરમાં સીસીટીવી સર્વેલન્સ દ્વારા નગરમાં સીસીટીવી મુકાશે, જેના વર્ક ઓર્ડર કેબિનેટ મંત્રીના હસ્તે અપાયો છે. 30,000 જેટલા ડસ્ટબિનનું પણ નગરમાં વિતરણ કરવામાં આવ્યું. ટામેટાના ભાવ જમીન પર આવી જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. માર્કેટમાં ટામેટા વેચવા જતા ખેડૂતોને પ્રતિ કિલો 1 રૂપિયા એટલે કે મણના 20 રૂપિયાના ભાવે ટામેટા વેચવા પડી રહ્યા છે. સુરેન્દ્રનગર રોડ પરથી રાજસ્થાન પાર્સિંગ ટ્રકને રોકાતા તેમાંથી ઇંગ્લિશ દારૂની જથ્થા સહિત 13,46,800 નો મુદ્દામાલ સાથે એક આરોપી પકડી પાડ્યો છે. નર્મદાના પાણી 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે ડેમથી 10 કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને બકનળીઓ ઉઠાવી લેવાની નોટિસો આપતા નવા વિવાદે જન્મ લીધો અને ખેડૂતોએ નોટિસોને હોળી કરી હતી. રાજ્યમાં યોજાનાર 15 નગરપાલિકાઓની ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું. ઉમેદવારો 3 ફેબ્રુઆરી સુધી પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તાણથલી ગામે અલગ અલગ તાલુકાની 6 સ્કૂલોનો રમતોત્સવ યોજવામાં આવ્યો, જેમાં વિજેતા ખેલાડીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુરના રતનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં બાળ દીપડો ઘૂસી આવ્યો. વન વિભાગના કર્મચારીઓએ સ્થાનિક રેસ્ક્યુ ટીમને દીપડાને પકડી પાડી પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. કેશોર જીઆઈડીસીની બંગાળી પરણીતા ગુમ થવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો. પોતાની પત્નીને કામરેજના પીએસઆઈ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી. કેશોરની ટોકીઝ નજીક નગરપાલિકા દ્વારા ડ્રેનેજના ખોદકામની કામગીરી સમયે ગેસની પાઇપલાઇન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજના કમાલપુર અનોડિયા રોડ ઉપર કપચી ભરેલ ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લઈ બાઇક સાથે ઘસડીને લઈ જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કંપાટીભર્યું મોત નિપજ્યું હતું. સરકાર 2017-18 માટે ઇકોનોમિક સર્વે રજૂ કરે તે પહેલા બજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 350 અંક ઉછળીને 36,410ની ટોચે પહોંચ્યો. સરકારે કાસગંજ હિંસામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો માટે ₹20 લાખનું વળતર જાહેર કર્યું. તો બીજી તરફ પોલીસે આ મામલે અત્યાર સુધી 50 લોકોની ધરપકડ કરી, જ્યારે 60-70 લોકોની અટકાયત કરી છે. એન્ડ ઓફ 50માં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. આપનો આભાર. નમસ્કાર.